નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિકુંજ કટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાછળના જે લેક્ચરમાં જોયું હતું કે સમૃદ્ધતા, એના વિશે અભ્યાસ કર્યો. તો સમૃદ્ધતા છે એ કઈ કઈ સંખ્યાઓ માટેનું પાલન થાય છે એના વિશે આપણે એક કોષ્ટક બનાવી અને જોયું હતું. અને બાકીના જે મેં બે સંખ્યાઓ હતી કે પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ, જેના વિશે મેં તમને હોમવર્કની અંદર આપેલું હતું. અને સાથે સાથે એ જે તમે હોમવર્ક કરો છો એને તમારે જો પેજ નંબર 6 ઉપર એક પ્રયત્ન કરો આપેલો છે છેલ્લે, એ કોષ્ટકની અંદર એમાં માત્ર હાના હાના કરવાનું છે. જો સમૃદ્ધતા ધરાવતી હોય તો હા, સમૃદ્ધતા ન ધરાવતી હોય તો ના. બરોબર છે? એ જે તમને મેં હોમવર્કની અંદર આપ્યું હતું એ જ એમાંથી જ માત્ર તમારે હા ને ના જ લખવાનું છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો હવે એ પૂર્ણ કરો. પછી હવે આપણે એને શું કરીએ છીએ તો કે આગળ વધીએ. સોરી, પેજ નંબર 4 ઉપર હા ને ના આપેલું છે, અહીંયા લખવાનું છે. હવે ત્યાંથી આગળ વધીએ તો આપણે હતો ક્રમનો ગુણધર્મ. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોવાનું છે ક્રમ. ક્રમ આડા અવળો કરીએ તો શું થાય છે? ક્રમના ગુણધર્મ પણ ફરી વખત આપણે શું જોઈશું તો કે અલગ અલગ સંખ્યાઓ વિશે આપણે એની અંદર અભ્યાસ કરશું. તો આપણે એની અંદર પહેલી સંખ્યાઓ જોઈએ. કઈ? તો કે પૂર્ણ સંખ્યાઓ. કેવી સંખ્યાઓ જોશું? પૂર્ણ સંખ્યાઓ જોશું. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો જોઈએ આપણે એની અંદર આગળ. હવે પૂર્ણ સંખ્યાઓ છે કેને કહેવાય? તો કે 0, 1, 2, 3, 4, 5, 6 આવી જે સંખ્યા છે એને કેવી કહેવાય? પૂર્ણ સંખ્યાઓ કહેવામાં આવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે અપૂર્ણ સંખ્યાઓની અંદર માની લો કે પહેલી હું ક્રિયા કઈ લઉં છું? સરવાળાની ક્રિયા. પછી બીજું હતું સંખ્યા, અને ત્રીજું હતું એની નોંધ. હવે પહેલી ક્રિયા આપણે લઈ સરવાળાની. સરવાળો, બે સંખ્યાઓ લઉં, 2 વત્તા 3, તો સરવાળો થાય 5. 5 વત્તા 0 એટલે 5. ત્રીજું ઉદાહરણ આપું, 4 વત્તા 6, 10. મતલબ કે બે સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ લેવામાં આવે તો સરવાળો પણ આપણને કેવી સંખ્યાઓ મળે છે? પૂર્ણ સંખ્યા મળે છે. મતલબ તો અહીંયા તમે શું લખશો? સમૃદ્ધતા ધરાવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? શોર્ટમાં જ હું લખું છું, હવે તો તમને ખબર પડે છે સરવાળાની ક્રિયાઓ માટે. પછી બાદબાકી માટે જોઈએ. હવે બાદબાકીની ક્રિયાઓમાં જોઈએ તો આપણે આમ લખીએ કે 3 - 5. 3 - 5 બાદબાકીની ક્રિયા છે. તો મોટામાંથી નાનું બાદ કરો, 5 માંથી 3 જાય તો 2, મોટા ભાઈની નિશાની. બીજું એક ઉદાહરણ આપું કે 6 - 8. તો આ મોટામાંથી નાનું 8 માંથી 6 જાય તો 2, નિશાની મોટા ભાઈની. તો અહીંયા કણે સંવૃત્તતા નથી. શું નથી? સંવૃત્તતા નથી. હવે એવી જ રીતના ગુણાકારની ક્રિયા માટે જોઈએ તો ગુણાકારની ક્રિયાઓ માટે તો કે 2 કેવી સંખ્યા પસંદ કરવાની છે? તો કે પૂર્ણ સંખ્યાઓ, 2 પૂર્ણ સંખ્યાઓ લઉં. એક હું લઉં છું 3, બીજી લઉં છું હું 3, અથવા તો બીજી કોઈ લઉં કે 2. બંને પૂર્ણ સંખ્યાઓ છે, ગુણાકાર કરું 3 - 2 - 6. કેવી સંખ્યા મળી? 6, પૂર્ણ સંખ્યા. બીજું એક ઉદાહરણ આપું કે 6 - બીજી એક સંખ્યા લઉં છું હું 3, 6 - 3 - 18. મતલબ કે 2 પૂર્ણ સંખ્યાઓ છે તો જવાબ પણ કેવો મળે છે? પૂર્ણ સંખ્યા. મતલબ કે સમૃદ્ધતા ધરાવે છે. શું ધરાવે છે? સમૃદ્ધતા ધરાવે છે. પછી ભાગાકાર માટે જોઈએ. ભાગાકાર માટે તો હવે એની અંદર આગળ વધીએ તો પહેલું ઉદાહરણ આપું છું, 3 - 2. ભાગાકાર કરો તો 3 - 2 એવી સંખ્યા મળે છે? તો કે સમય સંખ્યા. પૂર્ણ સંખ્યા મળતી નથી, મતલબ સમૃદ્ધતા નથી. તો અહીંયા કણે તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો. શું જોઈ શકો છો? કે સરવાળા માટે સમૃદ્ધતા છે, બાદબાકી માટે નથી. ગુણાકાર માટે છે, ભાગાકાર માટે નથી. હવે આવી જ રીતના તમારે હજી સેના સેના માટે જોવાનું રહેશે? બીજું કહીએ તો પૂર્ણાંક સંખ્યાઓ વિશે.
सेना विषय जोवानु रहेशे पूर्णांक संख्याओ पछी त्रीजा उदाहरणो सेना माटे समय संख्याओ विषय तमारे आवीज रीतना શું શોધવાનું રહેશે કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે કે નહીં એ આપણે જોવાનું છે. હવે આ જો વાત હતી શેના માટેને ક્રમના ગુણધર્મની કે 2 + 3 કરું કે 3 + 2 કરું તો જવાબ કેટલો આવે 5 જ આવે છે. પછી 5 + 0 કે 0 + 5 કરું તો પણ શું આવે છે તો પણ જવાબ શું આવે છે તો કે એ જ સંખ્યા. માની લો કે હવે આને મેં આમ લખ્યું તો અહીંયા કણે અહીંયા આવી રીતના લખેલું છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હવે હું આની બાજુમાં તમને બીજા ઉદાહરણ આપું ક્રમના ગુણધર્મ માટે. સેના માટેના ક્રમના ગુણધર્મની સમૃદ્ધતા જોવાની છે હવે બરોબર. ક્રમના ગુણધર્મ આ તો સમૃદ્ધતા હતી, હવે ક્રમના ગુણધર્મનું આપણે જોવાનું છે. હવે મેં અહીંયા કને ઉદાહરણ આપ્યું 2 + 3 તો 5 થાય. હવે એની અંદર હું આમ કહું ઉલટું કરી નાખું સંખ્યાઓને આડાવડી કરી નાખું 3 + 2 કરું તો 3 + 2 કરું તો જવાબ કેટલો આવે 5 આવે. મતલબ કે મેં જો શું કર્યું 3 ને પહેલા લઈ લીધા 2 ને પાછળ રાખી લીધા. ક્રમને શું કર્યા મેં આડાઉડા કર્યા. શું કર્યું ક્રમને મેં આડાઉડા કરેલા છે. તો છતાં જવાબ કેવો આવે છે બંનેમાં એક જ સરખો આવે. બીજું ઉદાહરણ આપું કે 2 + 6 કરું તો 6 ને 2 = 8 અથવા તો હું આને આડાઉડા કરું કે પેલા 6 લખું પછી 2 લખું તો 6 ને 2 = 8. મતલબ કે જવાબ કેવો આવે છે એકદમ સરખો આવે છે. તો અહીંયા કણે ક્રમનું કોઈ પણ જાતનું મહત્વ રહેતું નથી. તમે સરવાળામાં તમે ક્રમ ગમે તે રાખો કે પેલા 6 લખો કે પછી 6 લખો, પેલા 2 લખો કે પાછળ 2 રાખો, એમાં કઈ જ ફેર પડતો નથી. મતલબ કે અહીંયા કારણે ક્રમના ગુણધર્મનું શું થાય છે પાલન થાય છે. શું થાય છે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. હવે એવી જ રીતના આપણે સેના માટેની ક્રિયા જોવાની છે બાદબાકી માટેની. સેના માટેની જોવાની છે બાદબાકીની ક્રિયા માટે. બાદબાકી માટે એક હું ઉદાહરણ આપું. માની લો કે 5 - 2 હવે 5 માંથી 2 જાય તો 3. હવે આ સંખ્યાનો ક્રમ હું ઉલટાવું છું 2 ને આગળ લખી નાખું 5 ને પાછળ જવા દઉં. હવે આની હું બાદબાકી કરું તો મોટામાંથી નાનું બાદ કરો 5 માંથી 2 જાય 3 આવે. પરંતુ નિશાની કેની મૂકવી પડે તો કે મોટા ભાઈની મૂકવી પડે. મતલબ કે જો તમે આની અંદર શું કર્યો ક્રમને આગળ પાછળ કર્યો તો જવાબમાં શું આવે છે તફાવત આવે છે. ત્યારે 5 માંથી 2 બાદ કર્યા હતા તો 3 જવાબ આવ્યો હતો. ત્યારે 2 માંથી -5 બાદ કર્યા તો જવાબ આવ્યો -3. મતલબ કે જવાબની અંદર શું આવ્યો તફાવત આવ્યો. મતલબ કે અહીંયા કણે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. શું થતું પાલન થતું નથી બરોબર છે. તો એવી રીતના હવે આગળ ગુણાકાર માટે જોવાનું છે. હવે ગુણાકાર માટે હું એક ઉદાહરણ આપું. ગુણાકાર માટે ઉદાહરણ આપું કે 6 × 2 કરું 6 × 2 = 12. હવે એના અથવામાં આમ કરું કે 2 ને આગળ લઈ લઉં અને 6 ને પાછળની તરફ જવા દઉં તો 2 × 6 કરું તો 2 × 6 = 12 જ જવાબ આવે છે. બીજું એક ઉદાહરણ આપું તો કે 0 × 5 તો જવાબ શું આવે છે 0. કે 5 × 0 કરું છતાં પણ જવાબ શું આવે 0. મતલબ કે ગુણાકારમાં હું પણ જો ક્રમ ચેન્જ કરું છું છતાં પણ જવાબ કેવા આવે છે સરખા જ આવે છે. મતલબ કે ગુણાકારમાં શું થાય છે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. ક્રમના ગુણધર્મનું પાલન થાય છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો. હજી આની અંદર જ આપણે ભાંગાકારનો ગુણધર્મ જોવાનો છે. ભાંગાકાર છે એની માટે આપણે જોઈએ તો શું કરવાનું છે છ ભાંગ્યા 3 કરું એટલે કે 6 ના છેદમાં 3
તો જવાબ આવે 3 2, એટલે કે 2 જવાબ આવે. પરંતુ હવે ક્રમ અડાવડો કરું, 3 ભાગ્યા 6 કરું, એટલે કે 3 ના છેદમાં 6, તો શું આવે? 3 2 6, તો 1 ના છેદમાં 2 જવાબ આવે. જો આમાં શું જવાબ આવ્યો તો કે 2 આવ્યો. જ્યારે ક્રમ ને મેં ઉલટાવ્યો તો જવાબ આવ્યો 1 ના છેદમાં 2 આવ્યો. મતલબ કે શું આવ્યો? બંનેમાં જવાબ એકબીજાથી અલગ આવ્યો. મતલબ કે અહીંયા જો હું ક્રમ ને અડાવડો કરું તો ક્રમ ના ગુણધર્મ નું પાલન થતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા તમે સમજી ગયા કે ક્રમ નો ગુણધર્મ એટલે શું. સમજાઈ ગયું? ફરી વખત જો અહીંયા ધ્યાન રાખો, શું કહે છે? પેલા પૂર્ણ સંખ્યાઓ માટે આપણે ક્રમ ના ગુણધર્મ જોઈએ. હવે એની અંદર પેલા સરવાળાની ક્રિયા જોઈએ. તો સરવાળાની ક્રિયામાં આપણે 2 વત્તા 3 કરી કે 3 વત્તા 2 કરી, જવાબ કેવો આવે? 5 જ આવે છે. મતલબ કે ક્રમ ના ગુણધર્મ નું પાલન થાય છે. બીજું એક ઉદાહરણ આપ્યું છે, અહીંયા 2 વત્તા 6 કરો કે 6 વત્તા 2 કરો, જવાબ 8 જ આવે છે. મતલબ ક્રમ ના ગુણધર્મ નું સરવાળા માટે પાલન થાય છે. શેના માટે? સરવાળા માટે. પછી બાદબાકીની ક્રિયા માટે જોઈએ પૂર્ણ સંખ્યાઓમાં. 5 - 2 કરું તો જવાબ 3 આવે, પરંતુ ક્રમને મેં ઉલટાવ્યો, 2 - 5 કર્યું તો જવાબ શું આવ્યો? તો કે -3 આવ્યો. મતલબ કે બંનેમાં જવાબ શું આવ્યો? અલગ અલગ આવ્યો. મતલબ કે અહીંયા બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે ગુણાકાર માટે જોઈએ કે 6 ગુણ્યા 2 કરું કે 2 ગુણ્યા 6 કરું, જવાબ કેટલો આવે છે? 12 જ આવે છે. મતલબ કે અહીંયા કણે ગુણાકારમાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. એવી જ રીતના ભાગાકારમાં આપણે જોયું કે 6 ભાગ્યા 3 કર્યું તો જવાબ આવ્યો 2. હવે એ ક્રમને અડાવડો મેં કર્યો કે 3 ને આવે લઈ લીધા, 6 ને પાછળ જવા દીધા, એટલે કે 3 ના છેદમાં 6, તો જવાબ આવે છે 1 ના છેદમાં 2. મતલબ કે અહીંયા ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી. તો અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે માત્ર સરવાળા અને ગુણાકાર માટે જ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આ બાબત હતી શેના માટેની? તો કે ક્રમના ગુણધર્મ માટેની. હવે આવી જ રીતના તમારે હજી પણ કેના માટે લખવાનું રહે છે? તો કે પૂર્ણાંક સંખ્યાઓ માટે. અને ત્રીજું સમય સંખ્યાઓ માટે. આના વિશેના તમારે આવી રીતના સરવાળા બાદબાકી ગુણાકાર ને ભાગાકાર માટેના તમારે શું બનાવવાના છે? ઉદાહરણ બનાવવાના રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? અને તમારે આના પછીનું જે કોષ્ટક છે એ તમારે પૂર્ણ કરવાનું રહે છે. એટલે કે તમારે આ બધું પૂર્ણ કરી અને પેજ નંબર 6 ઉપર જે ક્રમના ગુણધર્મનું કોષ્ટક આપેલું છે એ પ્રયત્ન કરો, એ તમારે પૂર્ણ કરવાનું રહે છે. જો ક્રમના ગુણધર્મનું પાલન થતું હોય તો હા, ન થતું હોય તો ના, થતું હોય તો હા, ન થતું હોય તો ના. આવી રીતના તમારે લખવાનું રહે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? હવે વાત કરીએ જૂથનો ગુણધર્મ. હવે શેના માટેની વાત કરવાની છે? જૂથના ગુણધર્મ વિશેની. હવે જૂથનો ગુણધર્મ જોઈએ તો જૂથના ગુણધર્મમાં પણ પેલા કોણ લઈએ? તો કે પૂર્ણ સંખ્યાઓ માટે લઈએ. શેના માટે લઈએ? પૂર્ણ સંખ્યાઓ માટે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ સંખ્યા નહીં, આ વખતે હું તમને પૂર્ણાંક સંખ્યાઓ માટે થઈને ઉદાહરણ આપું. શેના માટે? પૂર્ણાંક સંખ્યાઓ માટેના ઉદાહરણ આપો. પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી? તો કે -4 -3 -2 -1 0 1 2 3 4, આવી રીતના અનંત. એવી રીતના આની અંદર પણ અનંત. બરોબર છે? હવે આને માટે હું તમને ઉદાહરણ આપું છું. હવે જો જૂથ, જૂથ એટલે તમને ખબર જ હોય શું કરવાનું.
ભેગા કરવાના, કોને ભેગા કરવાના, સંખ્યાઓને ભેગા કરવાની છે, શું કરવાની છે, સંખ્યાઓને ભેગી કરવાની છે. હવે જોઈએ એમાં પહેલી ક્રિયા સરવાળો. પહેલી ક્રિયા સરવાળા માટેની જોઈએ. હવે સરવાળા માટેની કોઈ પણ ક્રિયા પસંદ કરીએ, પરંતુ હવે સંખ્યાઓ પસંદ કરવાની છે. શેમાંથી? આપણે પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા લખેલી છે, પૂર્ણાંક સંખ્યાઓમાંથી કોઈ હું ત્રણ સંખ્યા અહીંયા ગણે પહેલું ઉદાહરણ તમને આપી અને શીખવાડું છું. માની લો કે પહેલી સંખ્યાઓ માટે હું ઉદાહરણ તરીકે લઉં તો કે માઇનસ બે, શું કરવાનું છે, સરવાળો. આ પહેલું ઉદાહરણ છે, માઇનસ બે વધતા ત્રણ વધતા માઇનસ છ, શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. પરંતુ કયા નિયમનો ઉપયોગ કરવાનો, કયા ગુણધર્મનો ઉપયોગ કરવાનો, જૂથના ગુણધર્મનો. એટલે કે માની લો કે પહેલા હું આ બે સંખ્યાનું જૂથ બનાવું છું, માઇનસ બે વધતા ત્રણ. ખાસ વિદ્યાર્થી મિત્રો અહીંયા નોટ કરજો કે હું જૂથ બનાવી અને સરવાળો કરું છું, માઇનસ બે વધતા ત્રણ, પછી મોટા કૌંસની બહાર વધતા કૌંસની અંદર માઇનસ છ. હવે તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો, જૂથ બનાવવાનું હોય, કૌંસ આપેલો હોય તો સૌ પ્રથમ તેનું સાદુરૂપ આપવું પડે. સૌ પ્રથમ આપણે સાદુરૂપ આપવું પડે કૌંસની અંદર જે વસ્તુ આપેલી હોય એનું આપણે પહેલા સાદુરૂપ આપવું પડે, પછી એની બહાર જે રકમ આપેલી હોય એની સાથે એનો ગુણાકાર, સરવાળો, બાદબાકી, ભાગાકાર જે આપેલી હોય એ ક્રિયા કરવાની હોય છે. તો સૌ પ્રથમ આપણે શું કરીએ કે કૌંસની અંદર જે સંખ્યા લખેલી છે એનો આપણે સરવાળો કરવાનો અહીંયા કીધો છે, તો આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો હવે આનો સરવાળો તમે કરી શકો છો, શું, માઇનસ બે અને વધતા ત્રણ, તો ઓછે વધતે ખબર છે, ઓછા. જો એ નિશાન નિયમો તમને ન ખબર હોય તો ફરી પાછા યાદ કરી લેવા. ઓછે ઓછે તો કે વધતા, વધતે વધતે તો કે વધતા, વધતે ઓછે તો કે ઓછા, અને ઓછે વધતે તો કે ઓછા. એટલે કે નિશાની જો સરખી હોય, નિશાની જો સરખી હોય તો સરવાળો કરવાનો, પછી ભલે બાદબાકીની હોય કે સરવાળાની હોય. અને જો નિશાની બંને વિરુદ્ધ હોય, એટલે કે વધતા હોય ને ઓછા હોય ને ઓછા હોય ને વધતા હોય, તો શું કરવાનું, બાદબાકી કરવાની રહે છે. સરવાળો થાય કે બાદબાકી માટે આ નિયમને લાગુ પડવાના. હવે અહીંયા નિશાનીઓ જો તમે બે અલગ અલગ છે, એક ઓછા છે ને એક વધતા છે, મતલબ કે શું થાય, બાદબાકી થાય. તો હવે અહીંયા મોટામાંથી નાનું બાદ કરી નાખો, ત્રણ માંથી બે જાય તો એક, એક નિશાની મોટા ભાઈની કોણ મોટું છે, પ્લસ, ત્રણ મોટા છે એટલે પ્લસ જ રાખીશું, વધતા માઇનસ છ. હવે માઇનસ છ ને આની સાથે નિશાનીનો ગુણાકાર કરી નાખીએ તો વધતે ઓછે, વધતે ઓછે ઓછા, કેવા, છ. હવે આ વધતા છે ઓછા છે, આ કૌંસ હું આમને કાઢી નાખું તોય ચાલે અને રાખું તોય ચાલે, પણ આ વધતા અને આ ઓછા, એટલે કે એક માંથી છ બાદ કરવાના હોય ન કરવાના હોય, ઊંધું કરી નાખવાનું, છ માંથી એક બાદ કરો તો પાંચ, અને નિશાની કેની મૂકવાની, મોટા ભાઈની મૂકવાની, કેની મૂકવાની, મોટા ભાઈની, મોટા ભાઈ કોણ, તો કે છ, તો છ મોટા એ કેવા છે, માઇનસ, તો અહીંયા માઇનસની નિશાની, એટલે કે જવાબ આવ્યો માઇનસ પાંચ. હજી અહીંયા પૂરું નથી થયું, હજી શું કરવાનું છે, હવે આ જ સંખ્યા, આ જ સંખ્યા છે માઇનસ બે વધતા ત્રણ વધતા માઇનસ છ, પરંતુ હવે જો વિદ્યાર્થી મિત્રો હું શું કરું છું, એટલે આની બરોબર લખીએ હું, હવે આનું સાદુરૂપ આપું, પરંતુ સાદુરૂપ આપવામાં અહીંયા મેં જેમ જૂથ બનાવ્યું હતું કેનું, માઇનસ બે વત્તા ત્રણ નું, હવે એવી જ રીતના અહીંયા હું જૂથ બનાવીશ, પણ કેનું, કેનું જૂથ બનાવીશ, તો કે ત્રણ અને માઇનસ છ નું જૂથ બનાવીશ. એટલે કે અહીંયા જે હતું એના કરતા અહીંયા
બીજું મેં જૂથ બનાવ્યું, હવે એનું સાદુરૂપ આપવાનું છે. તો આપણે પહેલા ખબર જ છે, પહેલા સાદુરૂપ આપણે હંમેશા કેનું આપીએ છીએ, તો કે કૌંસનું સાદુરૂપ આપીએ છીએ. બાકીની સંખ્યા એમનેમ લખીએ, આ વત્તાના વત્તા કૌંસની અંદરનું સાદુરૂપ આપીએ, આ વત્તા ત્રણ, આ વત્તે ઓછે, આ ત્રણ એમને, આ વત્તે ઓછે ઓછા, આ છ ના છ માઇનસ બે એમને. હવે આ બંનેનું સાદુરૂપ આપો, આ વત્તા અને આ ઓછા, અહીંયા કાંઈ ન હોય એટલે પ્લસ કહેવાય, એટલે વત્તા ત્રણ અને ઓછા છ, તો વત્તે ઓછે ઓછા એટલે કે બાદ બાકી થાય, છ માંથી ત્રણ જાય તો ત્રણ, નિશાની કેની મૂકશું, મોટા ભાઈ ની એટલે કે માઇનસ ત્રણ ની, અહીંયા માઇનસ બે એમને. હવે આનો આની સાથે ગુણાકાર નિશાની નો, વત્તે ઓછે ઓછા, આ ત્રણ ના ત્રણ એમને. હવે આ બંનેનું સાદુરૂપ ઓછે ઓછે વત્તા, બે નિશાની કેવી છે, સરખી, એટલે કે શું થાય, સરવાળો, ઓછે ઓછે વધતા, બે ને ત્રણ પાંચ, મોટા ભાઈની નિશાની. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે મેં જૂથ કેનું બનાવ્યું હતું, માઇનસ બે અને ત્રણ નું જૂથ બનાવ્યું હતું, ત્યારે જવાબ પણ માઇનસ પાંચ આવ્યો હતો, અને જ્યારે મેં જૂથ ત્રણ અને માઇનસ છ નું બનાવ્યું ત્યારે પણ જવાબ કેટલો આવ્યો, માઇનસ પાંચ આવે છે. મતલબ કે જૂથ તમે ગમે એનું બનાવો, જૂથ તમે ગમે એનું બનાવો, પરંતુ જવાબ તમને કેવો મળે છે, સરખો જ મળે છે. મતલબ કે અહીંયા કારણે શું થાય, તો કે જૂથના ગુણધર્મનું શું થાય, પાલન થાય છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, આ હતી જૂથનો ગુણધર્મ સરવાળા માટે. હવે બાદબાકીની ક્રિયા જોઈએ, શું કહે છે, હવે બાદબાકીની ક્રિયા, હવે બાદબાકીની ક્રિયા છે એના માટે આવું જ ઉદાહરણ આપે છે, પાંચ માઇનસ સાત માઇનસ ત્રણ, અને જૂથ બીજું બનાવવું હોય, પાંચ માઇનસ સાત માઇનસ ત્રણ. હવે આવી રીતના જો હું જૂથ બનાવું છું, પેલા માટે કેનું, તો કે સાત અને ત્રણ, પછી બીજા માટે પાંચ અને સાત નું, પણ બાદબાકીની ક્રિયાઓ છે. પેલા આનું સાદુરૂપ આપીએ, પાંચ માઇનસ, હવે પેલા કૌંસ ની અંદર નું સાદુરૂપ આપીએ, આનું સાદુરૂપ આપો તો સાત માંથી ત્રણ જાય ચાર, હવે આમાંથી બાદબાકી કરો એટલે એક જવાબ આવે. આનું સાદુરૂપ આપીએ તો મોટામાંથી નાનું બાદ કરવાનું, નિશાની મોટા ભાઈ ની મૂકવાની, એટલે કે માઇનસ બે ઓછા ત્રણ, ઓછે ઓછે વધતા એટલે કે સરવાળો થાય, બે ને ત્રણ પાંચ, નિશાની કેની મૂકવાની, મોટા ભાઈ ની, એટલે કે જવાબ આવે માઇનસ પાંચ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં બાદબાકીની ક્રિયાઓ માટે મેં અલગ અલગ જૂથ બનાવ્યા, તો બંનેનો સરવાળો સરખો થતો નથી, મતલબ કે અહીંયા જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. જૂથના ગુણધર્મનું પાલન થતું નથી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો આ હતું આપણા માટે જૂથનો ગુણધર્મ. હવે આવી જ રીતના હું તમને માત્ર એટલું કહી દઉં કે અહીંયા સરવાળો બાદ બાકી, હવે ગુણાકાર, તો ગુણાકારની અંદર જ્યારે તમે આવી જ રકમ બનાવશો અને એને લખશો, તો એની અંદર જૂથના ગુણધર્મનું પાલન થશે. એક ઉદાહરણ લખી દઉં, તમારી રીતે તમારે ચકાસણી કરી લેવાની. આની તમારે ચકાસણી કરી લેવાની. અને ભાગાકાર માટે જોઈએ, તો એના માટે કોઈ પણ અહીંયા લખીએ, તો એના માટે જૂથના ગુણધર્મનું પાલન થશે નહીં. તો આ વાત હતી આપણે શેના માટેની, જૂથના ગુણધર્મની, કઈ સંખ્યાઓ માટે, પૂર્ણાંક સંખ્યાઓ માટે. હવે આવી જ રીતના હજી તમારે શેના માટે જોવાનું રહેશે, એક સંખ્યા પૂર્ણ સંખ્યાઓ માટે અને બીજી સંખ્યાઓ, તો કે સમય સંખ્યાઓ માટે. બીજી સંખ્યાઓ તો મેં કરાવી દીધી છે પૂર્ણાંક સંખ્યા, પરંતુ તમારે ત્રીજી સંખ્યા જે સમય સંખ્યા, એના માટે આવી જ રીતના ઉદાહરણો એની અંદર લખવાના રહેશે. તો એના માટે આપણે હોમવર્ક જોઈએ, તો પેજ નંબર 9 ઉપર જે કોષ્ટક છે એ તમારે હા અને ના કરી પૂર્ણ કરવાનું રહે છે.
બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા સુધી આપણે શું શીખ્યા? તો કે ત્રણ બાબતો શીખ્યા, એક સમૃદ્ધતા વિશેનો ગુણધર્મ, બીજો ક્રમ માટેનો ગુણધર્મ અને ત્રીજો જૂથ માટેનો ગુણધર્મ. આ તો ત્રણે ત્રણ ગુણધર્મ છે, વ્યવસ્થિત તમને આવડતા હોવા જરૂરી છે, તો જ તમે આગળનો જે સ્વાધ્યાય છે એના દાખલા ગણી શકવાના છો. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો ફરી વખત એક વખત એને રિપીટ કરી લેવા અને યાદ કરી લેવા. અસ્તુ.